વેલકમ ટુ જલપાસ કિચન. દિવાળીમાં બનતા વિવિધ ફરસાણમાં પોતાનું એક આગવું સ્થાન ધરાવતા ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ તેવા જાડા મઠિયા આજે બનાવીશું. તીખા અને મીઠા ટેસ્ટનું પરફેક્ટ કોમ્બિનેશન કહી શકાય તેવા આ જાડા મઠિયા એકદમ ક્રિસ્પી હોય છે અને ઓછી સામગ્રીથી ખૂબ ઝડપથી બની જાય છે. સૌપ્રથમ જાડા મઠિયાની કણક બાંધવા માટે ખાંડ અને પાણીનું એક મિક્સર રેડી કરવાનું છે. 2 ચમચા ખાંડ લેવાની છે અને 1/2 કપ ગરમ પાણી લઈશું. તે ખાંડમાં એડ કરવાનું છે અને ખાંડને બરાબર રીતે ઓગાળી લેવાની છે. મેં અત્યારે હુંફાળાથી થોડું વધુ ગરમ હોય તેવા પાણીનો ઉપયોગ કર્યો છે. ખાંડને હલાવી અને પાણીમાં મિક્સ કરી લેવાની છે અને આ મિક્સર ઠંડુ થાય પછી આપણે તેને કણક બાંધવા માટે ઉપયોગમાં લઈશું. જાડા મઠિયામાં તીખાશ અને ગળાશ બંને આગળ પડતા હોય છે. મેં અત્યારે મીડિયમ ગળાશ રાખી છે. જો તમને વધુ ગળપણ જોઈતું હોય તો થોડી વધુ ખાંડ એડ કરવાની. ખાંડ અને પાણીનું મિક્સર ઠંડુ થઈ ગયું છે. હવે તે કણક બાંધવા માટે રેડી છે. હવે જાડા મઠિયાની કણક બાંધવા માટે એક મોટા બાઉલમાં 500 ગ્રામ મઠની દાળનો લોટ લેવાનો છે. મઠિયાનો લોટનો ઉપયોગ નથી કરવાનો, મઠની દાળનો લોટ તમારે કહેવાનું છે અને તેનો ઉપયોગ કરવાનો છે. જાડા મઠિયા તેમાંથી બનતા હોય છે. 5 ચમચી હિંગ એડ કરવાની છે. 2 મોટી ચમચી લાલ મરચું એડ કરીશું. મેં અત્યારે મીડિયમ તીખાશ રાખી છે. જો વધુ તીખાશ જોઈતી હોય તો વધારે લાલ મરચું એડ કરવાનું. 2 ચમચી અજમો લેવાનો છે. તેને હાથેથી ક્રશ કરી અને એડ કરવાનો છે. જાડા મઠિયામાં અજમાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે અને તે આગળ પડતા હશે તો વધારે સારો આવશે. 2 ચમચી તલ એડ કરવાના છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 1 મોટી ચમચી મીઠાનો ઉપયોગ કર્યો છે. 2 ચમચા તેલ એડ કરવાનું છે. મઠિયામાં મોણનું પ્રમાણ આગળ પડતું હોય છે. 2 આ બધું આપણે હાથેથી બરાબર મિક્સ કરી લેવાનું છે. લોટમાં બધા મસાલા અને તેલ બરાબર મિક્સ થાય ત્યાં સુધી તેને મિક્સ કરવાનું છે. જે આપણે પાતળા મઠિયા બનાવીએ છીએ તેમાં લોટમાં મિક્સ લોટ હોય છે અને જાડા મઠિયામાં ખાલી મઠની દાળનો લોટ હોય છે. તો તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે મઠની દાળના લોટનો જ ઉપયોગ કરવાનો છે. લોટમાં તેલ અને મસાલા સરસ રીતે મિક્સ કરી લીધા છે. હવે જે ખાંડ અને પાણીનું મિક્સર રેડી કરીને રાખ્યું છે તે ધીરે ધીરે એડ કરવાનું છે અને કણક બાંધી લેવાની છે. મીડિયમ કઠણ કણક બાંધવાની છે. ખાંડ અને પાણીના મિક્સર પછી તમારે જરૂર પડે તો સાદું પાણી પણ એડ કરવાનું અને કણક બાંધી લેવાની છે. મીડિયમ કઠણ કણક બાંધી લીધી છે. હવે તેને ઢાંકી અને 15 મિનિટનો રેસ્ટ આપવાનો છે. 15 મિનિટનો રેસ્ટ આપ્યા પછી કણકને તેલથી કૂણવી લેવાની છે અને પછી તેમાંથી નાના એક સરખા લુઆ બનાવી લેવાના છે. જાડા મઠિયા પાણીપુરીની સાઈઝના હોય છે અને થોડા થીક હોય છે તો તે વાતનું ધ્યાન રાખવાનું. કણકમાંથી એક સરખા લુઆ બનાવી લીધા છે. પાટલી અને વેલણને પહેલા તેલથી થોડા ગ્રીસ કરી લેવાના છે કે જેથી મઠિયા વણતી વખતે તે ચોંટે નહીં અને તૂટી ના જાય. હવે લુઆને પાટલી પર રાખી અને વેલણથી હળવા હાથે વણી લેવાના છે. નાની પૂરીની સાઈઝના વણવાના છે અને મીડિયમ થિકનેસ રાખવાની છે. વધુ પડતા પાતળા કે જાડા ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. આ મઠિયા પૂરી બનાવવાના મશીનમાં પણ ખૂબ ઝડપથી બની જાય છે. તમે ઈચ્છો તો એકવાર તેલથી ગ્રીસ કરી અને આમાં પણ બનાવી શકાય. બધા મઠિયા વણાઈ ગયા છે, તળવા માટે રેડી છે. હવે 1 કડાઈમાં તળવા માટેનું તેલ ગરમ કરવા મૂકી મધ્યમ ગરમ થાય પછી તેમાં વણેલા મઠિયા એડ કરીશું. ગેસની આંચ મધ્યમ રાખવાની છે અને તેલ વધુ પડતું ગરમ ના હોય તેનું ધ્યાન રાખવાનું છે. જો તેલ વધુ ગરમ હશે તો તમારા મઠિયા ક્રિસ્પી નહીં બને. આ મઠિયાની સાઈઝ તમે તમારી ઈચ્છા અનુસાર નાની અથવા મોટી કરી શકો. માર્કેટમાં કોઈન સાઈઝથી નાની સાઈઝના મઠિયા મળતા હોય છે. તેના માટે તમે કોઈ નાનું ઢાંકણ, દવાનું ઢાંકણ આવે છે તે ઢાંકણનો ઉપયોગ કરી અને તે નાની સાઈઝના મઠિયા પણ બનાવી શકાય. હવે આ મઠિયાને એકવાર આપણે સાઈડ ચેન્જ કરી લેવાની છે. તમે જોઈ શકો છો કે સરસ ફૂલીને મોટા થઈ ગયા છે પૂરી જેવા. સાઈડ ચેન્જ કરી અને ગેસની આંચ ધીમી કરી દેવાની છે અને આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે. કદાચ કોઈ મઠિયા ના ફૂલે તો ચાલશે, સ્વાદમાં કોઈ ફરક નહીં પડે. જારાની મદદથી મઠિયાને તેલમાંથી બહાર નીકાળી અને એક પ્લેટમાં રાખી દઈશું.
બધા મઠિયા તળાઈ ગયા છે. ઠંડા થયા પછી એરટાઈટ કન્ટેનરમાં તેને 15-20 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. કોઈ પણ ટાઈમ પર સર્વ કરી શકાય એવા ખૂબ જ સ્વાદિષ્ટ જાડા મઠિયા ચા, કોફી અને દૂધ સાથે પણ ખૂબ સરસ લાગે છે. મારી આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ એવરીવન.